ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ગુનેગારો પર બાજ નજર રાખી શકાય તે માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લોકાર્પણ સુરત રેન્જ આઈજી ડોક્ટર રાજકુમાર પાંડિયન અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને ધારાસભ્ય રમણ પાટકરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રૂપિયા 35 લાખના ખર્ચે જીઆઈડીસી વિસ્તારમાં લગાવવામાં આવેલા 45 જેટલા અધ્યતન કેમેરાથી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવી શકાશે। આપ સૌએ જે કેમેરા લગાડ્યા છે આ કેમેરા ખૂબ હાઈ એન્ડ ટેકનોલોજી ધરાવતા કેમેરા છે, સારી ફીડ છે, સારામાં સારું રિઝોલ્યુશન છે। પણ એક હું સલાહ એ આપવા માંગીશ કે કેમેરા લગાડી દેવાથી પૂરું થઈ જતું નથી। આપણને બધાને ભગવાને આંખો આપી છે, પણ આપણી સામે બનતી ઘટના જો આપણે સમજશું નહીં તો આંખની કોઈ વેલ્યુ નથી। સેમ સીસીટીવીમાં છે, સીસીટીવી કેમેરો બધું જોવે છે, 24 કલાક જોવે છે અને એકદમ નોન બાયસ ટ્રાન્સપરન્ટ રીતે તમને કહી દે છે કે અહીંયા શું બન્યું હતું। પણ આપણામાંથી કેટલા ઉદ્યોગપતિઓ પોતાના એકમમાં લગાડેલા સીસીટીવીને સવારમાં જઈને જોવે છે કે કાલ રાત્રે શું ઘટના બની, જોતા નથી। મોટા ભાગના કેમેરા સુષુપ્ત અવસ્થામાં છે, કેમેરાનું ઓડિટ થવું જોઈએ। રોજ સવારમાં એક માણસ તમે નોમિનેટ કરો જે આવે, કેમેરાને સ્ક્રોલ કરીને જોઈ લે કે પાસ્ટમાં શું ઘટના બની। તમને ઉદ્યોગોમાં એ ફાયદો થશે કે તમારે ત્યાં કોઈ ઘાટી આવતી હશે, કોઈ વસ્તુઓ ઓછી થતી હશે, પરફોર્મન્સ સરખું નહીં આવતું હોય, આ બધું એનાલિસિસ કરશે તમને આ કેમેરો। આપણી માન્યતા છે કે સીસીટીવી કેમેરા માત્ર ક્રાઇમ માટે છે, ક્રાઇમ તો સીસીટીવી કેમેરાનું 10% જ કામ છે, 90% કામ છે તમારી રોજિંદી બાબતો સીસીટીવી કેમેરો હલ કરી દેશે। કેમ કે તમે મૂકેલી એ 100 કે 200 આંખો છે જે બધું જોઈ રહી છે અને કેવી રીતે જોઈ રહી છે, નોન બાયસ રીતે। એ ઓળખતી નથી કે એની સામે ઉભેલો એસપી છે, ઉદ્યોગપતિ છે, કોન્સ્ટેબલ છે, એના માટે બધા હરખા છે અને જે જોવે છે તમને આપે છે। પણ આપણે એ જે આપે છે એ જોવું પડશે, એટલે સરીગામનો આ જે પ્રોજેક્ટ છે એ પોલીસને પણ વિનંતી કરીશ કે આ પ્રોજેક્ટ માત્ર લગાડવા પૂરતો ન રહી જાય, આનેથી તમારું ક્રાઇમ પ્રિવેન્શન થવું જોઈએ, ટ્રાફિક મેનેજમેન્ટ થવું જોઈએ, સંદિગ્ધ લોકોની હેરફેર હોય તો તમને ખબર પડવી જોઈએ, ગૌ તસ્કરી થતી હોય તો એ રોકાવાની તમને ખબર પડવી જોઈએ। આવું પ્રોએક્ટિવ અને પ્રિવેન્ટિવ કામ થાય તો આ એસઆઈએ કરેલો ખર્ચો લેખે લાગશે એવી આશા રાખું છું। ફરી મળતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની અંદર ડૉક્ટર રાજકુમાર શ્રી જેઓ અધિક પોલીસ નિરીક્ષક સાઉથ ગુજરાતના છે, તેમજ એસપી સાહેબ, તેમજ રમણભાઈ ધારાસભ્ય શ્રી અને અમારા એસોસિએશનના દરેક સભ્યો અહીંયા હાજર રહ્યા હતા અને કોઈ એવા ક્વેશ્ચનો હતા નહીં, પણ આ સ્પેસિફાઈલી આ ટોટલી એરિયામાં કોઈ ચોરી કે કોઈ બનાવ નહીં બને એની ત્રીજી આંખનું આજે લોકાર્પણ કરવા માટે બધા ભેગા થયા હતા। થેન્ક યુ દ્વારા સરીગામે સીસીટીવી કવરેજ નેટવર્ક શરૂ કિયે થે, ઉસમે લગભગ 40 સે જ્યાદા સીસીટીવીસ ઇન્સ્ટોલ કિયે, યે પોલીસ કે લિયે ભી બહોત અચ્છા રહેગા ઇન પ્રિવેન્ટિંગ ઓર ડિટેક્ટિંગ ક્રાઇમ્સ। થેન્ક યુ।